नमस्ते विद्यार्थी मित्रों, आजना आपड़ा ऑनलाइन टीचिंग संदर्भ में जे आपड़े चेप्टर विषय माहिती आपी छे ए छे अव्यवीकरण ने एमा पण त्रिपदीना भागला छे ए वधु इम्पोर्टंट होय छे। धोरण 8, धोरण 9 अने धोरण 10 आ त्रणेय स्टैंडर्ड ना दरेक विद्यार्थी माटे आ इम्पोर्टंट चेप्टर छे। बेसिक मेथ्स नी अंदर आ चेप्टर नो समावेश करी शकाय बाळको। तो अहीं आपणे नियमो लिखा छे त्रिपदीना। त्रिपदी मेन रीत छे। त्रिपदीना बे भागना नियम छे, एक छे सरवाळानो भागनो नियम अने बीजो छे बादबाकीना भागलानो नियम। सरवाळाना भागલો હોય તો બંને ભાગલાની નિશાની સરખી અને મધ્યમ પદ જેવી લેવાની, જ્યારે બાદબાકીના ભાગલાનો નિયમ હોય તો મોટા પદને મધ્યમ પદ જેવી લેવાય, જ્યારે બીજા ભાગલાને તેના કરતાં વિરુદ્ધ લેવાય। આ તમારે ધ્યાન રાખવાનું। અહીંયા બોર્ડમાં આપણે એક્ઝામ્પલની રકમ તમારી સામે છે, તો એ રકમને આધારે આપણે જવાબની ગણતરી કેમ થાય એ શીખીએ। 15ના ભાગ પાડી 8 લાવવાના, એક્સ વર્ગ વત્તા 8x વત્તા 15, 15માંથી 8 કેમ લાવશો? તો એની માટે 5 તેરી 15, 5 ને 3 8, 5 તેરી 15, 5 ને 3 8, પછી 24માંથી 11 લાવવા છે તો 8 તેરી 24, 8 ને 3 11, કેમ? બંનેની નિશાની વટલા પદ જેવી, પહેલો નિયમ। પછી 40માંથી 14 લાવવા તો 10 ચોક 40, 10 ને 4 14, 10 અને 4નો સરવાળો કેટલો થવો જોઈએ? 14 થવો જોઈએ। પછી આવે 56માંથી મેં 8 તમને કીધા છે, તો એ કયા અવયવ લઈએ? તો 56માંથી 8 આપણે વિચારવું પડશે, સહેજ આપણી ક્ષતિ રહી ગઈ છે। 8ને બદલે 18 કરીએ તો વધારે યોગ્ય રહેશે, શરત ચૂક થઈ છે પણ એ સુધારી લીધું છે। 56માંથી 18, 14 ચોકુ 56, 14 ને 4 18, 14 અને 4નો સરવાળો કેટલો થયો? 18, અને બંનેની નિશાની કોની જેવી મૂકશો? મધ્યમ પદ જેવી। 16, 13 તેરી 39 વિચારશો તો 16 આવશે, 13 ને 3 16, 13 ને 3 16। ચાલો હવે 90માંથી, હવે બાદબાકીનો નિયમ, આ તો એ સરવાળાનો નિયમ, 5 દાખલા જે થયા એ સરવાળાના નિયમ, અહીંયા છે બાદબાકીનો નિયમ। કેમ ખબર પડી આપણને? અહીંયા ત્રીજું પદ જોવાનું, અહીંયા ત્રીજું પદ વધતા હતું, જો 4 5 દાખલામાં વધતા હતું ને, અહીંયા ઓછા છે, ત્રીજું પદ ઓછા 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 ને ઓછા। 90માંથી 1 લેવા છે, 10 9 90, 10માંથી 9 જાય તો 1 આવે, એ નક્કી જ છે। 80, 10 8 80, 10માંથી 8 જાય તો 2 આવશે, મોટાને મધ્યમ પદની અને બીજાને વિરુદ્ધ। 75માંથી 10, 15 5 75, વિચારવાનું 15 ને 5ની બાદબાકી કેટલી થાય? 10 થાય। 70, એનું પણ વિચારી લીધું છે આપણે, 10 7 70 કરો તો જ આવે, નહીતર ના આવે। 10 ની વત્તા 7 ની ઓછા, હવે તો નિયમ ખબર જ છે। અને 40, તો કે 10 ચોક 40, 10માંથી 4 જાય તો 6 આવે। હજી એક આપણે રીત 2 મિનિટ રિવિઝન કરી લેવી છે જૂની, આ તો યુનિવર્સલ મેથડ કહેવાય, ગણિતમાં એનું નામ યુનિવર્સલ મેથડ, એટલે સાર્વત્રિક રીત। કોઈ પણ બાળક 8 ધોરણનો હોય, 9મા ધોરણ કે 10મા ધોરણનો હોય, એને ત્રિપદીના ભાગલા અચૂક આવડવા જોઈએ, નહીંતર ગણિતનો આપણો પાયો નબળો રહી જવાનો છે જો ન કરો તો। આપણે તો કરવાનું જ છે, એટલે નિર્ધાર કરો કે કરવું છે, આ રીત તો કરવાની જ। હવે બાળકો આગળના એક એક્ઝામ્પલ થોડા લઈ લઉં। બીજો એક નિયમ છે, એ છે ત્રિપદીના ભાગલાનો નિયમ, એમાં આવશે વર્ગોનો તફાવત। એમાં આગળની રીત ઉપરના લીધા એ ત્રિપદીના ભાગલાના નિયમો હતા બે, વર્ગોનો તફાવત કેમ કરાય એની આપણે ટૂંક સમજૂતી આપી દઈએ, અગાઉ તમે શીખેલા જ છો। 9x² - 100, 9નું વર્ગમૂળ 3x નીકળે ને 100નું 10, ડાયરેક્ટ વર્ગમૂળ આવડે તો લખી શકો, નહીંતર પછી આપણે 3x² અને 10નો વર્ગ લખી નાખવાનો અને પછી ભાગ પાડવાના, 3x + 10, 100a² - b² - c², 100a² b² નું 10ab, c² નું c,
दस ए बी वत्ता सी, एक ओछा थी सी ने एक वत्ता थी सी, 144 एम नो वर्ग ओछा 169 एन नो वर्ग, तो 144 एटले 12 एम ओछा 13 एन थियो बराबर, अने 12 एम वत्ता 13 एन थियो। तो अहीं आ जे रीत छे एनी आपणे समझूती आपी छे। तो आजे आपणे बे रीत ऊपर भार दीधो, पहली रीत એટલે ત્રિપદીના ભાગલાની રીત અને બીજી જે રીત છે એ વર્ગોનો તફાવત। તો આજના આપણે વિડિયો લેક્ચરની અંદર જે બે મેથડ કરી છે એની પ્રેક્ટિસ કરી જવાની છે। ચલો ફરી મળીએ, આવજો।